ભુજ તાલુકાના માધાપરમાં રાશન કીટનું વિતરણ કરવામાં આવે છે. ખાસ તો મોટા ભાગે અમુક સેવાભાવીઓ દાન આપી ફોટા પડાવતા હોય છે, પરંતુ અહીં ફોટાનો અભિગમ રાખવામાં આવ્યો નથી, જેથી કોઈ વ્યક્તિ ક્ષોભમાં મુકાય નહીં. ભુજ તાલુકાના માધાપર ખાતે રાશન કીટનું વિતરણ કરવામાં આવે છે, જેમાં વોર્ડ વાઇઝ અને વિવિધ સમાજનો સંપર્ક સાધી જરૂરિયાતમંદ મધ્યમ અને ગરીબ પરિવારોની યાદી મેળવાય છે, જેઓને રાશન વિતરણ કરવામાં આવે છે. જિલ્લા ભાજપના મંત્રી અને ભુજ તાલુકાના પંચાયત ઉપપ્રમુખ હિતેશ ખંડોર તેમજ તેમના મિત્રો દ્વારા ગરીબ અને મજૂર વર્ગના લોકો માટે ઘરે જ રાશન કીટ બનાવી આપવામાં આવે છે, જેમાં દાળ, ચોખા, બેસન, ઘઉં, મસાલા સહિતની જીવન જરૂરિયાત વસ્તુઓ સમાવવામાં આવી છે. આમાં વિશેષ એ છે કે મધ્યમ વર્ગના કેટલાક લોકો જે રાશન કીટ લેવામાં શરમ અનુભવે છે, તેવા લોકોને પણ ઓફિસેથી રાશન કીટ આપવામાં આવે છે. સાથે કીટ અપાતી વખતે કોઈ ફોટો કે વિડીયો ન લે, માનવીય અભિગમ દાખવી કોઈ શોભ ન મુકાય તેવી સ્થિતિ ઊભી થતી નથી. માધાપરના આગેવાન હિતેશ ખંડોર જનપ્રતિનિધિ હોવા સાથે લોકોની સેવા પણ કરી રહ્યા છે. તેમની યુવાનોની ટીમ દ્વારા અગાઉ સૌપ્રથમ માસ્ક બનાવી નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું, જે બાદ લોકોની જરૂરિયાતને ધ્યાન રાખી રાશનની વસ્તુઓની કીટ બનાવી લોકોને પહોંચાડી રહ્યા છે. આજે જ્યારે સમગ્ર વિશ્વ અને ભારત કોરોના વાયરસની મહામારીથી ઝઝૂમી રહ્યું છે, ત્યારે કોઈ પણ લોકો દુઃખી ન થાય, કોઈ પણ લોકોને તકલીફ આ 21 દિવસના લોકડાઉનમાં ન પડે એ માટે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીની અપીલને ધ્યાનમાં રાખી અને એક એક જરૂરિયાતવાળા વ્યક્તિ હોય, જરૂરિયાતવાળા પરિવાર હોય, ગરીબ પરિવાર હોય કે મધ્યમ પરિવાર હોય કે જે પોતે સ્વયં માંગી ન શકતા હોય એવા પરિવારને વિવિધ સમાજોનો અમે સંપર્ક કર્યો છે. સાથે સાથે અમારા વિસ્તારના જે વોર્ડના આગેવાનો છે એમનો સંપર્ક કરી અને એક એક વ્યક્તિને એક એક પરિવારને આ વસ્તુઓ પહોંચે એ માટે અમે પ્રયત્ન કરી રહ્યા છીએ. કૌશિક છાનો રિપોર્ટ, કચ્છ.